अमृतम तु विद्या निरंजन स्कूल स्टैंडर्ड 12th कॉमर्स सब्जेक्ट अकाउंट पार्ट 2 चैप्टर नंबर 3 कंपनी फाइनल अकाउंट। विद्यार्थी मित्रों लेक्चर की शुरुआत प्रार्थना थी करिए। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैंप ऑफ माय हार्ट एंड मेक मी ए ब्रिलियंट स्टार Thou art the mighty and powerful. हे ईश्वर मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर और मुझे एक दैदीप्यमान सितारा बना दे। तू शक्तिशाली और बलशाली है। तो शुरुआत करिए। निरंजन स्कूल एंड मनोज सर प्रेजेंट्स अ यूनिक वे टू लर्न अकाउंट। नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12th कॉमर्स सब्जेक्ट एलिमेंट्स ऑफ अकाउंट जेमनो विषय कोड छे 154 એટલે કે નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 3 પાર્ટ 2 લેક્ચર નંબર 15 એટલે કે 15મો લેક્ચર આપણે આવી ગયા છીએ, ક્રિએટેડ બાય પરમાર મનોજ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર સુધી આપણે ઇક્વિટી અને જવાબદારી અને મિલકતોના દાખલા ગણ્યા, હવે બંને મિક્સ આવશે। તો આ દાખલાની અંદર તમારે મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક જ લખવાનું છે। તો જે વિદ્યાર્થી મિત્રોને હજી અંદરની ડિટેલ્સ નથી આવડતી, એ ખાસ ઇક્વિટી અને જવાબદારીની ડિટેલ્સ પાકી કરી લેશે અને મિલકતો સાઈડ આવતી વિગતો પાકી કરી લેશે, જેથી દાખલો ગણવામાં સરળતા રહેશે। તો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3 છે, પેજ નંબર 149 ઉપર આપેલો છે। નીચેની વિગતો કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવશો તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઇક્વિટી જવાબદારી અને મિલકત સાઈડ બંને વિગત આપી છે, એ તમે રકમ વાંચશો એટલે ખ્યાલ આવી જશે। જુઓ, નંબર 1 લેણદારો, તો આપને ખબર છે ઇક્વિટીની જવાબદારી બાજુ આવે વેપારી દેવામાં। ત્યાર પછી બીજું જામીનગીરી પ્રીમિયમ, તો એ અનામતને વધારામાં આવે છે। બોન્ડ, એ પણ એ સાઈડ આવશે। પાઘડી, તો એ મિલકત સાઈડ આવે છે, અદ્રશ્ય મિલકત છે। એટલે જો ખબર પડી ગઈ ચોથી એન્ટ્રીથી જ કે ભાઈ મિલકત સાઈડ પણ આની અંદર આવશે। નંબર 5 બેંક ઓવરડ્રાફ્ટ છે। નંબર 6 લેણી ઊંડી આપેલી છે। નંબર 7 ઇક્વિટી શેરમૂડી। નંબર 8 કોપીરાઇટ। નંબર 9 ડિબેન્ચર વટાવ, કાઉન્સમાં લખ્યું છે આવતા વર્ષે માંડી વાળવાનો। નંબર 10 અગાઉથી મળેલ હપ્તા। નંબર 11 રોકડ આપેલું છે। નંબર 12 પ્રોવિડન્ટ ફંડ। નંબર 13 ડિબેન્ચર। નંબર 14 ટ્રેડમાર્ક। નંબર 15 છૂટા ભાગો। નંબર 16 લોન, કાઉન્સમાં લખ્યું છે આવતા વર્ષે ચૂકવવા પાત્ર। નંબર 17 દેવી ઊંડી। નંબર 18 સામાન્ય અનામત। નંબર 19 જાહેર થાપણ। નંબર 20 દેવાદારો। નંબર 21 આપ્યું છે પેટન્ટ। નંબર 22 બાકી હપ્તા, એટલે અહીંયા શેરના બાકી હપ્તા જ આપણે સમજવાના થશે। નંબર 23 ડિબેન્ચર પરત નિધિના રોકાણો। નંબર 24 સ્ટોર્સ અને છૂટા ભાગો। નંબર 25 છે લાયસન્સ। નંબર 26 આખર સ્ટોક। નંબર 27 આપ્યું છે બેંક સિલક। નંબર 28 નફા નુકસાન ખાતાનો વધારો। નંબર 29 વીજળી કંપનીમાં ડિપોઝિટ, એટલે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ જ એને કહેવાશે, એમાં ઇંગ્લિશ નામ છે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, આ લોકોએ નામ બદલાવીને એવું લખ્યું વીજળી કંપનીમાં ડિપોઝિટ। વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ આવું તો ક્યાં, એવું નથી, આ ક્યાં આવે, એ જ છે બરાબર। અને 30મું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ। તો આટલી 30 વિગતો છે વિદ્યાર્થી મિત્રો। આપણે આગળ આવા દાખલા ગણ્યા જ છે, પણ અલગ અલગ ગણ્યા છે ઇક્વિટી જવાબદારી અને મિલકતોના, હવે કમ્બાઈન આવશે બરાબર છે। એટલે 4 કોલમ આપણે જેમ બનાવીએ છીએ એ જ રીતના બનાવવાના રહેશે। જોઈએ તો હવે આન્સર જવાબ છે, પહેલાં ક્રમ હાસિયામાં લઈ લેશું। વિગત પાકા સરવૈયાનું શીર્ષક, મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક। સૌ પ્રથમ નંબર 1 છે લેણદારો।
લેણદારો પાકા સર્વેનું શીર્ષક આવશે ઇક્વિટી અને જવાબદારીઓ, મુખ્ય શીર્ષક આવશે ચાલુ જવાબદારીઓ, પેટા શીર્ષક આવશે વેપારી દેવા, બરોબર છે? ત્યાર પછી નંબર બે છે વિદ્યાર્થી મિત્રો જામીનગીરી પ્રીમિયમ, તો જામીનગીરી પ્રીમિયમ આવશે ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ જ, મુખ્ય શીર્ષકમાં શેરહોલ્ડરોના ભંડોળો, પેટા શીર્ષકમાં અનામત અને વધારો. ત્યાર પછી ત્રીજું છે બોન્ડ, તો બોન્ડ પણ આવશે ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ, મુખ્ય શીર્ષક બિનચાલુ જવાબદારીઓ, પેટા શીર્ષક લાંબા ગાળાના ઊંચીના નાણાં. ત્યાર પછી નંબર ચાર છે વિદ્યાર્થી મિત્રો પાઘડી, તો પાઘડી આવશે પાકા સર્વેના શીર્ષકમાં મિલકતો બાજુ, મુખ્ય શીર્ષક આવશે બિનચાલુ મિલકતો, પેટા શીર્ષક આવશે કાયમી મિલકતો અને એમાં અદ્રશ્ય મિલકત, એટલે કાયમી મિલકત ડ્રેસ ડેસ કરીને અદ્રશ્ય લખી નાખવાનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ, તો એ પાકા સર્વેનું શીર્ષક આવશે ઇક્વિટી અને જવાબદારીઓ, મુખ્ય શીર્ષક આવશે ચાલુ જવાબદારીઓ, પેટા શીર્ષક આવશે ટૂંકા ગાળાના ઊંચીના નાણાં. ઊંચીના નાણાં લખવાનું, નાણાં ભૂલાઈ ગયું છે, અહીંયા તમે લખજો ટૂંકા ગાળાના ઊંચીના નાણાં. ત્યાર પછી નંબર છ છે વિદ્યાર્થી મિત્રો લેણી ઊંડી, તો લેણી ઊંડી આવશે મિલકતો બાજુ, પાકા સર્વેનું શીર્ષક મિલકતો, મુખ્ય શીર્ષક આવશે ચાલુ મિલકતો અને પેટા શીર્ષક આવશે વેપારી લેણા, બરોબર છે? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે નંબર સાત ઇક્વિટી શેરમૂડી, લેણી ઊંડી અહીંયા બીજી વખત છે, નંબર સાત ઇક્વિટી શેરમૂડી, તો ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ આવશે, મુખ્ય શીર્ષક શેરહોલ્ડરોના ભંડોળો, પેટા શીર્ષક આવશે શેરમૂડી. ત્યાર પછી નંબર આઠ છે કોપીરાઇટ, તો કોપીરાઇટ આવશે મિલકતો બાજુ, મુખ્ય શીર્ષક છે બિનચાલુ મિલકતો, પેટા શીર્ષક છે કાયમી મિલકતો અને એમાં અદ્રશ્ય મિલકતો. ત્યાર પછી નંબર નવ છે ડિબેન્ચર વટાવ, કૌંસમાં આપ્યું છે આવતા વર્ષે માંડી વાળવાનો, તો એ આવશે મિલકતો સાઈડ, ચાલુ મિલકતો એનું મુખ્ય શીર્ષક છે અને પેટા શીર્ષક આવશે અન્ય ચાલુ મિલકતો, કારણ કે આવતા વર્ષે માંડી વાળવાનો છે એટલા માટે. ત્યાર પછી નંબર દસ અગાઉથી મળેલ હપ્તા, તો ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ આવશે, મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારીઓ, પેટા શીર્ષક અન્ય ચાલુ જવાબદારીઓ, તો આમ અગાઉથી મળેલ હપ્તા આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર અગિયાર છે રોકડ, તો રોકડ આવશે મિલકતો સાઈડ, મુખ્ય શીર્ષક ચાલુ મિલકતો, પેટા શીર્ષક રોકડ અને રોકડ સમકક્ષ આવશે. ત્યાર પછી છે પ્રોવિડન્ટ ફંડ, તો પ્રોવિડન્ટ ફંડ આવશે ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ, મુખ્ય શીર્ષક આવશે બિનચાલુ જવાબદારીઓ, પેટા શીર્ષક આવશે લાંબા ગાળાની જોગવાઈ, જોગવાઈમાં આવશે તમે લિસ્ટમાં જોઈ શકો છો. ત્યાર પછી તેરમું છે ડિબેન્ચર, તો ડિબેન્ચર આવશે ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ, મુખ્ય શીર્ષક બિનચાલુ જવાબદારીઓ, પેટા શીર્ષક લાંબા ગાળાના ઊંચીના નાણાં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટ્રેડમાર્ક, તો ટ્રેડમાર્ક આવશે મિલકતો બાજુ, મુખ્ય શીર્ષક આવશે બિનચાલુ મિલકતો, પેટા શીર્ષક આવશે કાયમી મિલકતો અને એમાં પણ અદ્રશ્ય મિલકતો. ત્યાર પછી નંબર પંદર આપ્યું છે છૂટા ભાગો, છૂટા ભાગો ઓજારો બધું માલ સામગ્રીમાં આવશે, એટલે જેવું લખ્યું છે મિલકતો સાઈડ આવશે, મુખ્ય શીર્ષક છે ચાલુ મિલકતો, પેટા શીર્ષક છે માલ સામગ્રી. ત્યાર પછી નંબર સોળ છે લોન, કૌંસમાં આવતા વર્ષે ચૂકવવા પાત્ર, તેમાં લખ્યું છે ઇક્વિટીને જવાબદારીઓ બાજુ, ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારી, કારણ કે ચૂકવવા પાત્ર છે એટલે આપણું દેવું કહેવાય, એટલે ઇક્વિટીને જવાબદારી બાજુ આવે, લીધેલી લોન કહેવાશે. ત્યાર પછી છે દેવી ઊંડી, તો એ પણ ઇક્વિટીને જવાબદારીઓ બાજુ, ચાલુ જવાબદારીઓમાં આવશે અને વેપારી દેવામાં આવશે. ત્યાર પછી છે સામાન્ય અનામત, તો એ પણ ઇક્વિટીને જવાબદારીઓ બાજુ આવશે, શેરહોલ્ડરોના ભંડોળો, મુખ્ય શીર્ષક આવશે અને પેટા શીર્ષક આવશે અનામત અને વધારો.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 19 છે જાહેર થાપણ, તો એ પણ આવશે ઇક્વિટી ને જવાબદારીઓ બાજુ. મુખ્ય શીર્ષક છે બિનચાલુ જવાબદારીઓ, પેટા શીર્ષક છે લાંબા ગાળાના ઉછીના નાણાં. ત્યાર પછી નંબર 20 છે વિદ્યાર્થી મિત્રો દેવાદારો, જે પણ આવશે મિલકતો બાજુ. મુખ્ય શીર્ષક આવશે ચાલુ મિલકતો અને પેટા શીર્ષક આવશે વેપારી લેણા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 21 છે પેટન્ટ, તો પેટન્ટ આવશે મિલકતો બાજુ. મુખ્ય શીર્ષક છે બિનચાલુ મિલકતો, પેટા શીર્ષક છે કાયમી મિલકતો અને અદ્રશ્ય મિલકત પેટન્ટ છે. ત્યાર પછી બાકી હપ્તા, એટલે શેરના જ બાકી હપ્તા આપણે સમજવાના થશે. એ આવશે ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ. મુખ્ય શીર્ષક આવશે શેરહોલ્ડરોના ભંડોળો, પેટા શીર્ષક આવશે શેર મૂડીમાંથી બાદ. યાદ રાખો બાકી હપ્તા બાદ થાય. 2020ના પેપરની અંદર દાખલો પૂછ્યો તો એમાં આ બાકી હપ્તા આપ્યું હતું, તો શેરમૂડીમાંથી રકમ બાદ કરવાની થાય. જેને એમ કર્યું હોય એનો જ દાખલો સાચો પડે, તો શેરમૂડીમાંથી બાદ. ત્યાર પછી 23મું છે ડિબેન્ચર પરત નિધિના રોકાણો. રોકાણો છે વિદ્યાર્થી મિત્રો એટલે મિલકતો સાઈડ આવશે. મુખ્ય શીર્ષક છે બિનચાલુ મિલકતો, પેટા શીર્ષક છે બિનચાલુ રોકાણો. ત્યાર પછી 24મું છે સ્ટોર્સ અને છૂટા ભાગો, તો એ આવશે મિલકતો સાઈડ. મુખ્ય શીર્ષક છે ચાલુ મિલકતો, પેટા શીર્ષક છે માલ સામગ્રી. ત્યાર પછી નંબર 25 છે લાયસન્સ, તો લાયસન્સ મિલકત કહેવાય. મિલકતો સાઈડ આવશે. મુખ્ય શીર્ષકમાં બિનચાલુ મિલકતો, પેટા શીર્ષકમાં કાયમી મિલકતો, એમાં અદ્રશ્ય મિલકત. લાયસન્સ એ અદ્રશ્ય મિલકત કહેવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 26 છે આખર સ્ટોક, તો આખર સ્ટોક આવશે મિલકતો સાઈડ. મુખ્ય શીર્ષક આવશે ચાલુ મિલકતો, પેટા શીર્ષક આવશે માલ સામગ્રી. ત્યાર પછી છે 27મું બેંક સિલક, તો એ પણ આવશે મિલકતો સાઈડ. મુખ્ય શીર્ષક છે ચાલુ મિલકતો, પેટા શીર્ષક છે રોકડ અને રોકડ સમકક્ષ. ત્યાર પછી નંબર 28 છે નફા નુકસાન ખાતાનો વધારો, તો એ આવશે ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ. મુખ્ય શીર્ષક શેરહોલ્ડરોના ભંડોળો, પેટા શીર્ષક આવશે અનામત અને વધારો. ત્યાર પછી 29મું છે વીજળી કંપનીમાં ડિપોઝિટ, એટલે કે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, તો એ આવશે મિલકતો બાજુ. મુખ્ય શીર્ષક આવશે બિનચાલુ મિલકતો, પેટા શીર્ષક આવશે લાંબા ગાળાની લોન અને ધિરાણ. ત્યાર પછી નંબર 30 છે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, તો એ આવશે ઇક્વિટી અને જવાબદારીઓ બાજુ. મુખ્ય શીર્ષક આવશે બિનચાલુ જવાબદારીઓ અને પેટા શીર્ષક આવશે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં 30 એન્ટ્રીવાળો દાખલો, આટલી બધી એન્ટ્રી પૂછાતી નથી તમને, બરાબર. કદાચ 5 માર્કમાં પૂછાય તો 10 એન્ટ્રી પૂછાય, એટલે 2 એન્ટ્રીનો 1 માર્ક. એવી રીતના 5 માર્કની આવી એન્ટ્રીવાળો દાખલો પૂછી શકે અને 6 માર્કની અંદર પછી કોઈ એક ઇક્વિટી અથવા તો મિલકતો સાઈડનો દાખલો પૂછી શકાય, પૂછવો હોય તો. પણ અત્યાર સુધી તો 11 માર્કનો વિદ્યાર્થી મિત્રો સળંગ દાખલો જ પૂછ્યો છે, બરાબર. અને પાકું સર્વયુ જ પૂછ્યું છે, જેમાં બંને આવે ઇક્વિટી જવાબદારીઓ અને મિલકતો. તો હવે પછીના દાખલા આપણે જે લેશું એ આવા આખા દાખલા લેશું, જેમાં ઇક્વિટી જવાબદારી પણ આવશે અને મિલકતો સાઈડ પણ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલો 30 એન્ટ્રીવાળો તમારે તમારી ફેરબુકમાં આ જ રીતના વ્યવસ્થિત રીતે લખી લેવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીઝ વિડીયો.